जो है एक्सरसाइज 6.1 ना 20 क्वेश्चंस आपने જોયા હતા હવે 21 નંબર જે છે ને ફૂડ પ્રશ્ન સર ઉઠાય છે અને એનો આપણે કોશિશ કરવાની છે જો રકમ કઈક આ રીતે છે કે રવિએ પહેલી બે કસોટીમાં આ ફૂડ પ્રશ્ન છે 70 અને 75 ગુણ મેળવેલ છે હવે ત્રીજી અને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ જેથી સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય એટલે પહેલા તો સર આવું લખી દેશે કે ધારો કે तीजी कसौटी में मेड़वेल गुण x छे हाँ पहला बे में कितना मेड़वे छे तो के 70 અને 75 સરેરાશ કઈટે નીકળે તો કે 70 વત્તા 75 વત્તા x અને ભાગ્યા 3 બધા અવલોકનનો સરવાળો ભાગ્યા 3 બરાબર અને એને લખેલું છે કે એને સરેરાશ કેટલા જોઈએ છે ગુણ તો કે તેને ત્રીજી કસોટી માં સરેરાશ ગુણ કેટલા થાય 60 થાય ઓછામાં ઓછા પાછા લખે છે ઓછામાં ઓછા એટલે આ સરવાળો જે છે તે 60 અથવા 60 થી લીધો એટલે આ જે સરવાળો છે તે 145 વત્તા x 3 ને બાજુ પલટ કરો 180 એટલે 180 145 ને બાજુ પલટ કરો તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 35 બરાબર છે એટલે x ની કિંમત 35 કે ત્રીજા એક્ઝામ માં પરીક્ષામાં 35 કે તેથી વધુ ગુણ એના આવવા જોઈએ જેથી સરેરાશ કેટલા બને 60 કે તેથી વધુ હજુ છોકરો આના જેવો જ 22 નંબર નો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ કે કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે પાંચ પરીક્ષાની સરેરાશ ગ્રેડ એનસીઆરટી ની ચોપડી તમારા પાસે રાખજો ગ્રેડ એ મેળવવા માટે પાંચ પરીક્ષાની સરેરાશ 9 કે તેથી વધુ 90 કે તેથી વધુ હોવી જોઈએ દરેક 100 ગુણની પરીક્ષા છે જો સુનીતા પ્રથમ ચાર પરીક્ષામાં 87 92 94 અને 95 ગુણ મેળવેલો હોય તો તેને અભ્યાસક્રમમાં એ ગ્રેડ મેળવવા માટે પાંચમી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ એટલે મારું કહેવું શું છે કે મેં લખી દો કે ધારો કે પાંચમી પરીક્ષામાં મેળવેલ ગુણ x છે હવે સરેરાશ 87 વત્તા 92 વત્તા 94 વત્તા 95 વત્તા x અને 5 અવલોકન છે એટલે ભાગ્યા 5 પણ એ ગ્રેડ મેળવવો હોય તો આ જે સરેરાશ છે તે 90 કે 90 થી વધુ એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 90 આ ચાર નો સરવાળો કેટલો છે 368 પ્લસ x આ 5 ને બાજુ પલટ કરો એટલે 90 ગુણ્યા 5 હવે 368 ને બાજુ પલટ કરો એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 82 એટલે 82 કે તેથી વધુ ગુણ એને પાંચમી પરીક્ષામાં મેળવવા પડે જેથી એનો ગ્રેડ કયો આવી જાય છોકરો 23 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું તો કહી છે કે બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને તેમનો સરવાળો 11 થી વધુ હોય તેવી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકની જોડ મેળવો જો અહીંયા મેં લખીશ કે ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x, x plus 2 છે અહીં x, x plus 2 કેમ લીધું તો કે એક 5 હોય તો ક્રમિક બીજો કયો આવે 7 એટલે બે વધે એટલે x, x plus 2 પણ એને કીધું છે કે પ્રત્યેક 5 થી કેવો હોવો જોઈએ એને લખેલું છે સરળ કે પ્રત્યેક એને કહ્યું છે કે પ્રત્યેક 10 થી સોરી નાનો હોય પ્રત્યેક 10 થી નાનો એટલે આમાં જે નાનો છે તેને લખી દો x less than 10 અને આને એક સમીકરણ બનાવી દો સમીકરણ અને એક અસમતા અને સરવાળો શું કહે છે 11 થી વધુ એટલે બંનેનો સરવાળો 11 થી વધુ એટલે x વત્તા x plus 2 greater than or equals to 11 બે ને બાજુ પલટ કરો 11 માંથી 2 જાય એટલે 9 x greater than 9 by 2 તો 9 by 2 less than x અને 2 બનાવો હવે મેં એમ કહું કે 1 અને 2 પરથી એમ કહો કે એક 9 by 2 less than x અને બીજો છે x less than 10 બેઉને ભેગા કરો તો 9 by 2 less than x less than 10 તો 4.5 less than x less than 10 હવે 4.5 થી 10 ના વચ્ચેના ધન પૂર્ણાંક કેટલા તો કે 5 6 7 8 અને 9 પણ જો અહીંયા કે ધારો કે ક્રમિક અયુગ મળે x x વત્તા તો બંને પ્રત્યેક 10 થી નાનું એટલે x less than 10 એક બનાવે x વત્તા x plus 2 બંનેનો સરવાળો 11 થી મોટો
એ પ્રમાણે બે હવે અહીંયા છે ને 6 ને 8 ને તો પહેલે જ કરી દઉં કેમ કે સરળ પ્રમાણે અયુગમાં જોઈએ એટલે હવે રહેશે શું 5 7 અને 9 માની લો એક 5 છે તો બે ઉમેરશો તો 7 બીજો 7 છે બે ઉમેરશો તો 9 ત્રીજો 9 છે તો બે ઉમેરશો તો 11 પણ અહીંયા વાત એવી છે કે પ્રત્યેક 10 થી નાનો એટલે 5 10 થી નાનો 7 10 થી નાનો 7 9 10 થી નાનો 9 પણ 11 નહીં ચાલે 11 10 થી નાનો નથી એટલે આ ક્રમિક જોડને કાઢી કરવી પડશે અને 9 થી જે મળે છે એ કાઢી કાઢો એટલે માંગેલ ક્રમિક જોડ 5,7 અને બીજી કઈ આવશે તો કે 7,9 માંગેલ ક્રમિક જોડ 5,7 કેમ ફરી એકવાર ધારો કે માંગેલ બે અયુગ્મ ક્રમિક ધન પૂર્ણાંક તો x x + 2 પ્રત્યેક 10 થી નાનો એટલે x less than 10 જે નાનો તેને 10 થી નાનો લઈ લીધો સરવાળો 11 થી મોટો એનાથી આ 1 અને 2 પરથી ભેગું કર્યું એટલે 4.5 થી 10 ના વચ્ચે જો x greater than 9/2 x less than 10 બેઉને ભેગા કરો તો 4.5 થી 10 ના વચ્ચે 5 6 7 8 9 તો 6 નીકળી જાય 8 નીકળી જાય 5 7 9 થી બનાવી તો કરી પણ એમાં 9 એટલે નીકળી કે 9 ના અનુસંધાનમાં પ્રત્યેક પૈકીનો 1 મળે છે 11 થી 10 થી વધી જાય એટલે આ જોડ ન ચાલે છોકરા 24 નંબરના ક્વેશ્ચન પર જઈશું ઓલમોસ્ટ આના જેવો જ છે તેમ કહું કે બે પૈકી 5 થી મોટો હોય અને સરવાળો 23 થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકની જોડ મેળવો તો અહીંયા આ જ રીતે લખાશે કે ધારો કે યુગ્મ ક્રમિક ધન પૂર્ણાંક x, x + 2 છે પણ અહીંયા એને કીધું છે કે પ્રત્યેક 5 થી નાનો એટલે મેં આમાં આ જ લઈ લેશે x less than 5 અને રિઝલ્ટ બનાવી દો અને સરવાળો બંનેનો કઈ છે એટલે x x + 2 એ કેટલો કઈ છે તો કે 23 થી અચ્છા પ્રત્યેક 5 થી મોટો કઈ છે છોકરો એટલે x greater than 5 અને સરવાળો એમ કઈ છે કે 23 થી નાનો પ્રત્યેક 5 થી મોટો રકમ ફરી વાંચીએ 24 માંની તો કે કહે છે પ્રત્યેક 5 થી મોટો અને સરવાળો 23 થી ઓછો એટલે હવે આપણે બરાબર જઈ રહ્યા એટલે 2x બેને બાજુ પલટ કરો તો x less than 21/2 x less than 10.5 અને 2 આપો હવે એમ કહો કે અહીંયા 5 less than અને આઉટ છે x greater than 5 તો ઊંધું કરો 5 less than x અને x less than 10.5 લાવ લખાય કે 1 અને 2 પરથી તો 5 less than x less than 10.5 એટલે હવે 5 અને 10.5 ના વચ્ચે કયા તો કે 6 7 8 9 અને 10 બરાબર હવે એમાંથી 7 અને 9 નીકળી જશે છોકરો તો મારા માનવા પ્રમાણે મેં જે કહું તે એક જોડ આવે 6 તો 6 સાથે 8 8 સાથે 10 અને 10 સાથે 12 હવે અહીંયા સરળ પ્રમાણે જો કે પ્રત્યેક 5 થી મોટો છે અને સરવાળો 23 થી નાનો આ 22 થશે આ જો 18 થશે ને 14 એટલે આમાં કોઈ રિજેક્ટ નહીં થતી આના પ્રમાણે જોર કઈ કોઈ પણ આવી જાય છે આ થયો તમારો 24 નંબરનો ક્વેશ્ચન હવે આપણે જઈશું 25 નંબર તરફ તો 25 નંબરનો ક્વેશ્ચન ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે રકમ બરાબર વાંચતા જજો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી મેં અહીંયા એમ કહી દઉં તમને કે સૌથી નાની જે હોય એનાથી શરૂ કરો લાઉટ રખાશે કે ધારો કે સૌથી નાની બાજુ ની લંબાઈ કેટલી છે 1 સેન્ટીમીટર સૌથી મોટી 3 ગણી એટલે માટે સૌથી મોટી 3x થશે સૌથી નાની બાજુની લંબાઈ x તો સૌથી મોટી કઈ 3x હવે ત્રીજી બાજુની વાત કરવી પડશે એને જે કેડિટ તે હવે લખે છે આ સિવાય ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની ત્રીજી બાજુ સૌથી મોટી કરતા 3 સેન્ટીમીટર નાની ત્રીજી બાજુ લખાશે 3 કેટલી 2 સેન્ટીમીટર નાની એટલે 3x - 2 એટલે આમાં સૌથી નાની પસંદ કરો સૌથી નાની કરતા સૌથી મોટી 3 ગણી હવે સૌથી મોટી કરતા જે બાકી રહી છે તે 2 નાની તો 3x - 2 હવે માહિતી પ્રમાણે જાઓ જો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો નાની બાજુ એટલે x પરિમિતિ કીધી એટલે બધી બાજુનો સરવાળો અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61 7 x અને ઓછામાં ઓછે એટલે ઇક્વલ ટુ નો સાઈન આવશે અગાઉના ક્વેશ્ચન માં એવું નહોતું મોટી નાની આવો શબ્દ આવતો હતો તેમ કહો કે 63
એટલે સૌથી નાની બાજુ 9 સેન્ટીમીટર કે તેથી વધુ. મેં કહું તે સમજી રહ્યા છો? ક્વેશ્ચન નંબર 26. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. હવે સૌથી નાનો એટલે સૌથી નાનો એક્સ લઈ લો, એનાથી ચાલુ કરો. સૌથી નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર છે. હવે વાંચો બરાબર. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે, એટલે બીજા ટુકડાની લંબાઈ નાના કરતા 3 એટલે x + 3 સેન્ટીમીટર. જો ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી, નાનો x તો 2x બરાબર બમણી છે. હવે આગળ વાંચો. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર વધુ, જો આ 2x ઓછામાં ઓછો આ ત્રીજો એટલે x + 3. હવે આ સૌથી મોટી એટલે કે ત્રીજો ટુકડો જે છે તે બીજા કરતા 5 વધુ, એટલે બેલેન્સ કરવો હોય તો 5 ક્યાં ઉમેરવા પડે? નાના તરફ. એટલે કે બીજા ટુકડો જે છે તે ત્રીજા કરતા 5, ત્રીજો બીજા કરતા 5 વધારે, ત્રીજો બીજા કરતા 5 વધારે, એટલે બીજામાં 5 ઉમેરી દો. આને સોલ્વ કરી કરો તો x ને બાજુ પલટ કરો, એટલે x greater than or equals to 8, એટલે 8 less than or equal to x, આને 1 આપી દો. હા, એને કંઈક એવું કીધું છે કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ, એટલે એક તો માહિતી પરથી આવે જ, પણ મને પરિમિતિ વાળી વાત અહીંયા જાતે લેવી પડશે કે લંબાઈ કેટલી છે ટુકડા, એટલે 91, એટલે 91થી વધુ ના જોઈએ. એનો મતલબ કે 3 ટુકડાનો સરવાળો 91 કે તેથી ઓછો, એટલે 4x 91 ઓછા 3, 91 માંથી 3 જાય તો 88, 4 વડે ભાગી કરો અને 2 આપો તો 1 અને 2 પરથી 8 less than x less than or equals to 22. એટલે સૌથી નાના ટુકડાની લંબાઈ 8 અને 22 ના વચ્ચે હોવી જોઈએ, 8 અને 22 સહિત. એટલે એક ભાષામાં આવું પણ લખી શકાય, 1 to 22. જો અહીંયા 6.1 પૂરું થાય છે, જોઈ લો. Mm-hmm.